વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની મિલકત સીલ કરતું કોર્પોરેશન. વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફિસના રૂપિયા 4.62 લાખના બાકી મિલકત વેરા અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરાની બાકી વસૂલાત અંગે ઝુંબેશ કરવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ અને વોર્ડ ઓફિસરોને સૂચના આપી હતી, જે આધારે હાલમાં માર્ચ એન્ડ ને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના બાકી વેરા અંગે મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 15 દિવસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા અંગે હીરા વળતરની પણ યોજના અમલમાં મૂકી છે. તેનો લાભ પણ કરદાતાઓ મેળવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકારી ઇમારતોના બાકી વેરા અંગે કોઈ કાર્યવાહી થતી નથી, ત્યારે બીજી બાજુ સહકારી સંસ્થાઓ પર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાનો ચાલુ વર્ષનો જે ઓરિજિનલ લક્ષ્યાંક હતો એ 480 કરોડનો હતો અને જેમાં રિવાઇઝમાં 486 કરોડનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલો છે. જે પૈકી હાલના ગઈકાલ સુધીમાં 467 કરોડનો લક્ષ્યાંક સામેના મિલકતવેરા તેમજ વિવિધ પ્રકારના વેરાની વસૂલાત કરી દેવામાં આવેલી છે અને હાલમાં વ્યાજમાફીની જે યોજના ચાલુ છે એ અંગેની નોટિસો અરજદારને કરદાતાઓને બજાવી અને એઓને જાણ કરવામાં આવે છે કે ભાઈ તમારા મિલકતવેરામાં તમને કેટલી વ્યાજમાફીની રકમ બાદ મળી શકે એવી છે, તેમજ જે કરદાતાઓના મિલકતવેરા ઘણા લાંબા સમયથી બાકી પડે છે એવી બિનરહેણાંક મિલકતોને સીઝ કરી અને રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ બાબતે અમે જાણ થતાં તપાસ કરેલ છે તો એમની પણ મિલકતવેરાની વસૂલાત લગભગ 4 લાખ ઉપરની બાકી છે અને એ બાકી વસૂલાતના ભાગરૂપે અગાઉ એમને નોટિસો તેમજ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ જ આ મિલકતને સીઝ કરવામાં આવેલ છે.